દ્વારકા જિલ્લામાં પણ જળબંબાકારની સ્થિતિ છે. એવામાં ઘડેચીમાં પૂરના પાણીમાં ફસાયેલા 15 લોકોનું રેસ્ક્યુ અહીંથી કરાયું છે. એનડીઆરએફના જવાનો અહીં પહોંચ્યા અને 15 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું છે. સીમમાં આવેલા ઘરોમાં ફસાયેલા 6 પુરુષોને બહાર કાઢવામાં આવ્યા છે. આ સાથોસાથ 5 મહિલાઓનું પણ રેસ્ક્યુ કરાયું છે. 4 બાળકોને પણ હાલ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. તમામ 15 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડાયા છે. ઘડેચીમાં પૂરના પાણીમાં ફસાયા હતા 15 લોકો. સીમમાં આવેલા ઘરમાં ફસાઈ ચૂક્યા હતા અને તેના કારણે આ 15 લોકોનું રેસ્ક્યુ કરાયું છે, જેમાં 6 પુરુષો 5 મહિલાઓની સાથે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકોને હાલ સુરક્ષિત જગ્યા પર ખસેડાયા છે. તો ઘડેચીમાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું એનડીઆરએફના જવાનોએ રેસ્ક્યુ કર્યું છે. દ્રશ્યો જોઈ શકાય છે. ખેતરો જ્યારે તરબોળ થઈ ચૂક્યા છે અને તેની વચ્ચેથી પસાર થવું પણ મુશ્કેલ હતું. એવામાં એનડીઆરએફની ટીમને જાણ કરાઈ. ત્યારબાદ એનડીઆરએફની ટીમ ખેતરોની વચ્ચે બોટ લઈને પહોંચી હતી અને ફસાયેલા આ 15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. દ્વારકા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ પર હાલ આ જ પ્રકારે જળભરાવ છે અને તેને જોતા ઘડેચીમાં પણ પૂરના પાણીમાં ફસાયા હતા લોકો. આ તમામ 15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.